नमस्कार मित्रों, भारतीय जनता पार्टी में पूर्व धारासभ्य, पूर्व मंत्री, हमारा मित्र माधुभाई ठाकोर भारतीय जनता पार्टी में एमना ठेकेदारों साथे आजे जोड़ाई रहा छे। पूर्व जिला पंचायत अमदावाद ना अध्यक्षा बेन श्री नीलाबा भारतीय जनता पार्टी में जोड़ाई रहा छे। भाई श्री फुलसी भाई तालुका पंचायत दसप्रोई ना प्रमुख श्री हता। भाई श्री कांतिजी ठाकोर ने असंख्य कार्यकर्ताओं नी साथे तेवो आजे भारतीय जनता पार्टी में जोड़ाई रहा छे। माधुभाई तो जोड़ाई रहा छे एम कहेवाने बदले पाछा घरे आव्या छे। એ બધાનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે। એમના આવવાથી પાર્ટીની અંદર કાર્યકર્તાઓમાં ઉત્સાહમાં વધારો થયો છે। જોશ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીમાં વિજયી બનાવવા માટે એમની સમગ્ર ટીમ એ કામે લાગવાની છે। मित्रों, भारतीय जनता पार्टी वती आ बताज कार्यकर्ताओं स्वागत करवानी साथे साथे हमणा हमणा कांग्रेस पार्टी ए जे पोस्टरो बारना लिए विन लगाड्या विषय तो खूब चर्चाई गयो छे। पण છાતીની પાસળીઓ દેખાતી હોય એવા ગરીબ છોકરાના ફોટા ગુજરાતમાં મળ્યા નહીં એનું મને ગૌરવ છે। દેશના ગોતીન ગુજરાતને ચૂંટણીનો પ્રચાર કરાય પણ રાજ્યને બદનામ કરવાની જે માનસિકતા છે એ ખુલ્લી પડી ગઈ છે। પીવાના પાણીની અછત એને દર્શાવતું પોસ્ટર અગરતલાનું હોય, કુપોષણનું પોસ્ટર શ્રીલંકાનું હોય, ને દેશભરનો ગંદવાડ ગુજરાતને નામે ચડાવવાનું પાપ કોંગ્રેસે કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિરીતિ સામે વિરોધ પક્ષ તરીકે વાત કરે એ સમજી શકાય, પણ દુનિયાભરના ખરાબ ફોટાઓ એ ગુજરાતની ચૂંટણીની સાથે જોડવાની કુબુદ્ધિ આમને કોણે આપી છે એ શોધનો વિષય છે। મિત્રો, આવી નકારાત્મક માનસિકતા સાથે ઘાંગી થયેલી કોંગ્રેસ આનાથી પણ કદાચ નીચે ઉતરે એવી સંભાવનાઓ છે। એવા વાયુમંડળની અંદર આવા પીઠ કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં આવવું એ જુદો જ પ્રકારનો ગુજરાતની રાજનીતિના માહોલનો, ગુજરાતની જનતામાં ચાલી રહેલા પ્રવાહોનો અંદાજ બતાવે છે। પુનઃ એ સૌને આવકારું છું। પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, આજે જેમ મોરબી પ્રસંગે વાત કરી કે હું જૂનાગઢમાં પાછો આવ્યો છું, તો ભાઈ રીતે આપણે શું જાણીએ કે ભાઈ એક ઘરમાં ભાઈમાં થોડા ઝઘડા થાય તો જુદા રહેવા જતા હોય, એમ થોડા ઘણા મનદુખ થયેલા અને ભાડાના મકાનમાં ગયેલો, આજે ફરી એકબીજાના મનભેદ થવાના કારણે અને જે સરકાર જે રીતે ચાલી રહી છે એનાથી પ્રભાવિત થઈને આજે મારા જૂના ઘરમાં હું પાછો આવ્યો છું એનો મને ખૂબ આનંદ છે। આ બધા મિત્રો સાથે મોરબી નરેન્દ્રભાઈ સાથે મારા પારિવારિક સંબંધો, બહુ જૂના સંબંધો, આમાં ઘણા ક્રિષ્ના મિત્રો પણ જાણે છે, એટલે પારિવારિક સંબંધોના લીધે એક જે સારી સરકાર ચલાવતા મુખ્યમંત્રી હોય એટલે સ્વાભાવિક રીતે સમગ્ર ગુજરાતનું નામ એ સમગ્ર આંતરરાષ્ટ્રીય પરદેશમાં પણ જે નામ જગાતું કર્યું હોય એવા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના જે ખરેખર
ગુજરાત નું ભલું કરવાની ભાવના સાથે કે આમ તો જો કે હું ભલે કોંગ્રેસ માં રાજપાલ સાથે ભરી ગયો આ કઈ તો આખો પાર્ટી નો નિર્ણય નીતિ નિર્ણય હતો એટલા માટે રાજપાલ આખું જયારે કોંગ્રેસ માં ભર્યું તે વખતે પણ અમારા ઘણા મિત્રો એ એ વખતે નહીં જવું જોઈએ એવો પણ તુર વ્યક્ત કરેલો એ વખતે આ બધા પ્રેસના મિત્રો પણ એ વખત જાણતા હતા પણ જયારે સમગ્ર આખી પાર્ટી જયારે ભરતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એમાં કાર્યકર્તા એ બહાર નથી નીકળી શકતો એટલે મન નહીં હોવા છતાં પણ આજે અમે કોંગ્રેસમાં ભરેલા કોંગ્રેસમાં જે રીતે કામ કર્યું છતાં આટલા વર્ષોથી પણ એમાં પણ જોયું કે ભાઈ આ કોંગ્રેસ જે પાર્ટી જે ચાલી રહી છે એમાં ખરેખર કાદવ ઉછાળવાની ભાવના સાથે સારા કામ થતા હોય તો ગમે તે મુખ્યમંત્રી હોય ગમે તે પાર્ટીનો હોય પણ ખરેખર એને સાથ અને સહકાર આપવો જોઈએ કે જેથી કરીને સમગ્ર ગુજરાતનું નામ એ રોશન થાય એવા આ પ્રયત્નો એ ફક્ત વિરોધ પાર્ટી તરીકે વિરોધ કરવાનું જ બહાનું શોધીને એ જયારે આવા કરતા હોય અને ગુજરાતનું જયારે સારો કામ થતા હોય ગુજરાત જયારે સારી દિશામાં જતું હોય ત્યારે એમાં સાથ સહકાર આપવાના બદલે જયારે આવી ભાવના સાથે જયારે આ કામ થતું હોય તો એવી પાર્ટીમાં પણ નહીં રહેવાનો વિચાર કરીને છેલ્લા લગભગ ઘણા વખતથી અમે તો આ વિચાર કરતા હતા બીજું તમને કહી દો કે કોઈ લાલચ સાથે હું આવ્યો નથી કારણ કે જો લાલચ સાથે આવવાનું કોઈ ટિકિટ મળશે આ થશે તે થશે એ માટે જો આવવાનું થાય તો હું ક્યાં પહેલા દોડી ગયો પણ એવી કોઈ લાલચ એ મારા મનમાં બિન શરતી હું ભાજપમાં જોડાઉં છું અને પાર્ટી નરેન્દ્રભાઈ જે પણ મને કામગીરી સોંપશે પાર્ટીને એ પાર્ટીને મર્યાદા મળીને કામ કરીશ એ ખેમના સાથે આજે પાર્ટીમાં જોડાયો છું જય શ્રી ગુજરાત